उल्टा चोर कोटवाल को डांटे तिबोताल करता कच्छ महिला केंद्र न संचालको। उल्टा चोर कोटवाल को डांटे तिबोताल करता कच्छ महिला केंद्र न संचालको। कच्छ महिला केंद्र न संचालको ए पत्रकार परिषद योजी कालनी घटना मुद्दे पोते हाजर न हता ते घटना मुद्दे पत्रकारों ने माहिती आपी। महिला गुम थयानी दुखनी घड़ी परिवार ने सांत्वना आपवाना बदले संचालको ए परिवार अने आगेवानो परश करे आक्षेप। महिला गुम थता परिवारजनों अने समाजना आगेवानो ए जे रीते मीडिया समक्ष खोटा आक्षेपो कर्या ते तद्दन गैरव्याजबी छे। परिवार अने समाजना आगेवानो ए कच्छ महिला केन्द्रमां 2-3 कलाक जे रीते होबाळो कर्यो तेनी जग्या पोलीस साथे रहीने महिलानी शोधखोळ करी होत तो महिलाने तात्कालिक शोधी शक्या होत। कच्छ महिला केन्द्रमां मात्र एक महिला तो छे नहीं, अमारा पासे बीजी 50 महिलाओ छे अने एना माटे संस्था बंद तो नहीं करी नाखीए तेवुं कच्छ महिला केन्द्रनुं संचालन करती संस्थाना प्रमुख कमळाબેન વ્યાસે જણાવ્યું હતું। समग्र मुद्दो ये छे के अमारे अहींया एक महीना थी एक दीकरी रहती हती अने जे महिला पोलीस स्टेशन साथे एने अमने जाण करी अने 181 मार्फत ए सखी वन स्टॉप में गई अने त्यां महिला पोलीस स्टेशन में पण एने कीधुं के मारे आ संस्था में रहेवुं छे अने काळजी अने रक्षण माटे अमारी पासे अहींया रहेवा आवी हती अने त्यार पछी एक महीना थी अमारी पासे रहती हती अने एने एना परिवार साथे रहेवुं कारण के एने एक प्रेम प्रकरण में फसायेली हती अने ए प्रेम प्रकरणना कारणे ए अमारी संस्था में आवी हती। पण एने सतत अमारुं काउंसिलिंग एनी साथे चालू हतुं, एना मां बाप अने एना सासरावाड़ा साथे पण फोनथी अवारनवार एने वात करता था अने छेले ज्यारे हमणां एने एना प्रेमीए एना ऊपर समन्स काढ्यो अमारा ऊपर के तमे एने लईने कोर्टमां हाजर थाओ અને એ 2 દિવસ પહેલાં 3 દિવસ પહેલાં એને કોર્ટમાં અમે લઈ ગયા હતા અને ત્યાં પણ એણે વકીલ અને જજ સાહેબને પણ ગુમરા કરવાનો પ્રયત્ન કર્યો હતો, છતાં પણ ત્યારે જજ સાહેબે અમારા મેનેજર ભક્તિબેનને કીધું કે તમે એને શા માટે છૂટા નથી કરતા, એટલે આમ તો 18 વર્ષ પછી દીકરીને ગોંધી રાખવો એ નથી પણ આપણે સમાજની રૂએ એને પતિ કે એના સાસરાવાળા સાથે છોડી શકીએ કે પ્રેમી સાથે છોડવાનો અમને કોઈ અધિકાર નથી, પણ છતાં પણ અમે એને ત્યાં કોર્ટમાં જવા દીધી અને કોર્ટમાં પણ એણે ગુભરા કરી અને એણે ખોટી રીતે ત્યારે અમારા ભક્તિબેને સાહેબને જણાવ્યું કે સાહેબ એ પત્ની એ એની પત્ની નથી એ એની પ્રેમિકા છે, ત્યારે સાહેબને ખબર પડી ત્યારે એમણે પણ વકીલો સાથે પણ કીધું કે તમે મને પણ કેમ ગુમરા કરી રહ્યા છો આ બાબતમાં, એટલે ત્યારે પણ એને એમ કીધું કે તો પછી તમે આને સંસ્થામાં રાખો અને જો એના પતિ સાથે તૈયાર થવા જાય તો તમે એને છોડજો, અને ત્યાર પછી બીજા દિવસે ભક્તિબેને એના સસરા અને એના મા બાપને ફોનથી જાણ કરી કે તમે લોકો આવો અને આ રીતે આપણે સમાધાન કરવાનો પ્રયત્ન કરીએ, પણ 2 કલાક પણ સમાધાન કર્યા પછી પણ એ દીકરી કોઈ વાતમાં માની નહીં અને એણે 2 દિવસનો સમય માંગ્યો અને એ 2 દિવસના સમયની વચ્ચે એક દિવસ એ બીજા દિવસે એ અમારે સંસ્થામાંથી નીકળી ગઈ અને આ રીતે એ પોતાને એના પ્રેમી પાસેનો રસ્તો એણે પકડી લીધો। જો અમારી એટલી સઘન સુરક્ષા છે કે નીકળવાનો પ્રયત્ન એણે કઈ રીતે કર્યો છે એ અમે હજી પણ કેમેરા ઉપર જોઈ, કારણ કે અમારે બધા કેમેરા જોવા પડે કે કયા કે જગ્યાએથી એ નીકળી છે અને એ અમે પેન ડ્રાઈવ ચાલુ કરીને દરરોજ 2 દિવસથી અમારી દીકરીઓને અમારા ભક્તિબેને એ પ્રયત્ન ચાલુ છે, એટલે અમને ખ્યાલ આવશે કે ક્યાંથી નીકળી છે, એટલે જ્યારે પણ કારણ કે બહારથી નીકળી શકે એ કોઈ શક્યતા જ નથી, અમારી પાસે આવતી બધી દીકરીઓ છે ને એ આવી પ્રેમ પ્રકરણ વાળી જોઈએ અને એટલા માટે જ અમારે એને કાળજીને રક્ષણમાં રાખવાની છે, બરાબર? તો અમારો સ્ટાફ એની સાથે શું કામ ફસાયેલો રહે, એને એવું શું કામ કરવું જોઈએ? તો એ કોર્ટમાં જે આવીને એણે અહીં આવીને અમારા જે સ્ટાફ છે એણે કીધું હતું ને કે એના પ્રેમી સાથે સાહેબે જવાની છૂટ દેવી જવા દો, તો ત્યારે જ અમે જવા દેતા, એટલે મેં શું કીધું કે ક્યારે પણ જ્યારે નેગેટિવ વાત આવે ને ત્યારે આપણને એક નવું બળ મળે છે કે હવે આપણે આના માટે વધારે સારા પ્રયત્નો શું કરવાના અને એ પ્રયત્નો કરશું અમે અને જોશું કે એમાં અમારે હવે ક્યાં સુધારો લાવવાની જરૂર છે। અમારી પાસે સ્ટાફમાં હમણાં 4 જણા છે, એટલે સ્ટાફ જ નથી અને જો પહેલાં ઘરે ગ્રહમાતા બી હતા એ પણ અને પોતાના સંજોગોને કારણે રાજીનામું આપીને જતા રહ્યા, અમારા સાના મેનેજર અને એ પણ પોતાને કૌટુંબિક કારણે જતા રહ્યા છે, એટલે એ બધી પ્રક્રિયાઓ ચાલુ છે, અમે અરજીઓ આપ્યા અરજીઓ આવી ગઈ છે અને હવે ટૂંક સમયમાં એ સ્ટાફની ભરતી કરવાનો સમાજ સુરક્ષા મારફત પ્રયત્ન। તકલીફ તો એવું છે કારણ કે આ એક સંસ્થા લાઈવ છે
એટલે લાઈવ સંસ્થા હોય એટલે અહીંયા શું છે, સતત અવર જવર રહેતી હોય, કોઈ દીકરી આવે, કોઈ બાળક આવે, કે હમણાં બે દિવસ પહેલાં પણ એક બાળક રેલવે સ્ટેશનથી નીકળી ગયો હતો ને ચાઇલ્ડ લાઈન મારફત આવ્યું હતું, એટલે બાળકની પ્રક્રિયાઓ, કારણ કે જ્યારે નાનું બાળક હોય કે 16 વર્ષની અંદરની દીકરી હોય ને ત્યારે અમારે એની સાથે CWC ચેરમેન સાથે એની પરમિશન લઈ અને એને દાખલ કરવું ને આ બધી પ્રક્રિયાઓ વધી જતી હોય છે. ઘટ તો આ છેલ્લા 8 મહિનાથી છે. અમે તો બસ તરતા જ અમે સાહેબને લખીને આપી દીધું છે કે અમારી પાસે આ આ જગ્યાની ભરતી કરવા માટેની, એટલે અમે સમાજ સુરક્ષાને લખીને આપી દીધું છે અને એ લોકોએ પણ અરજીઓ જાહેર ખબરો આપી અને અરજીઓ મંગાવે છે. એટલે સરકારનું તો અત્યારે એવું છે ને, બધું ધીમી ગતિએ ચાલતું હોય એટલે એમ ચાલ્યા કરે, બાકી એમાં એના માટે કોઈને દોષ દેવો એ વ્યાજબી નથી વાત. ચોકીદાર પણ સતત હાજર રહે છે 24 કલાક, અને બાકી અમારો સ્ટાફ પણ જે ઓફિસમાં હોય એ પણ હાજર હોય, અને અમારા કોકિલાબેન પણ સતત એમની દેખરેખ અને વોચની અંદર અંદર પણ સાથે હોય અને બહાર પણ હોય, અને સાથે અમારે જે ફેન્સિંગ કરેલી છે અને 15 ફૂટ ઊંચી દિવાલો છે એટલે નીકળી શકે એવી શક્યતાઓ બહુ ઓછી છે, છતાં પણ એણે કઈ રીતે રેકી કરી અને એણે કઈ રીતે પ્રયત્ન કર્યો છે એ વિચારવા જેવી વાત છે.